મિત્રો બાળકીને લઈ જાય છે અને બળાત્કારવાની કોશિશ કરે છે અને છેલ્લે ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે. નમસ્કાર મિત્રો, વીડિયોમાં તમારું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત શૈલેષ ભીલ. મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે દાહોદમાં જે બનેલી ઘટના છે એ કેવી રીતના ઘટના બની છે, શું થયું છે, સમગ્ર આખા ગુજરાતમાં સરસામાં છે. કેમ કે 6 વર્ષની બાળકી છે એને મોતના ઘાટે ઉતારી નાખી ભીગી નાખવામાં આવી છે. ગઈકાલે આપના ધારાસભ્ય આદિવાસી સમાજના એક એવા એક ફેમસ નેતા તરીકે જાણીતા છે ચેતરભાઈ વસાવા, એ દીકરીના પરિવારની મુલાકાત પણ લીધી હતી અને સાથે સાથે એવું પણ વિશ્વાસ અપાવ્યું હતું કે એમનો જો ન્યાય છે એ જલ્દી જલ્દી એમને મળવો જોઈએ. જી હા મિત્રો, મિત્રોને વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની તમામ જે લગાતાર ઘટનાઓ વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, વિડીયો ભલે લાંબો થઈ જાય પણ આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી સાચી અને ઓરિજિનલ માહિતી જોતા હોય છે. વિડીયો આપણો ભલે લેટ આવતો હોય પણ આપણે જે કોઈ પણ વિડીયોની અંદર એવી માહિતી ના હોય કે ફેક, આપણે તમામ માહિતી આપણે લેતા હોય છે, સંપર્ક કરતા હોય છે, પછી જ આપણે વિડીયો બનાવતા હોય છે. તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે જે પોતાની શાળામાં ભણતી બીજા ધોરણમાં ભણતી દીકરી સાથે ખરાબ કામ કર્યું અને સેવડે ગળું દબાવીને એની હત્યા કરી દેવામાં આવી. તો આવા લોકોને તો બસ કેસ બેસ કંઈ ચલાવવાનો હોય, ડાયરેક્ટ ફાંસી ચડાવી દેવાનું હોય છે. કે ઘણા લોકો બધા માંગ કરી રહ્યા છે કેમ કે એને ફાંસી આલો, ઓલો પેલું કરો, આમ તેમ કરો, આમાં તો કહેવાનું રહેતું જ નથી. જી હા મિત્રો, કેટલાક દિવસે ગુજરાતમાં હાલ જોવા જઈએ તો ગુજરાતમાં આવી લગાતાર ઘટનાઓ ઘટી રહી છે. તો આનું વિરુદ્ધ કોઈપણ પ્રકારની પગલાં લેવામાં નથી આવતા, તો આ ભૂલ કોની છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે ગોધરા ખાતે જે ઘટના ઘટી છે કે જે એક શાળાની અંદર બીજા ધોરણમાં બનતી છોકરી, બીજા ધોરણ એટલે કે 5 થી 6 વર્ષ એ દીકરીના હોઈ શકે છે, ગરીબ પરિવારમાંથી આવે છે આ દીકરી અને જે દીકરી છે એને પોતાની મમ્મી યાની કે માતા મમ્મી મૂકવા જાય છે, મૂકીને આવે છે. પછી જે આચાર્યા સાહેબ છે એમને ગાડીમાં બિહાડીને લઈ જાય છે. ગાડીમાં લઈ જયા પછી કોઈ સમસમ જગ્યા પર લઈ જાય છે. લઈ ગયા પછી આ દીકરી જે છે એમની સાથે કંઈક ખરાબ કામ કરવાનું પ્રયત્ન કર્યો. આ નાની દીકરી છે, આ દીકરી બૂમો પાડે તો પાડે કેટલી, કેમ કે ગાડીના કાચ પણ બંધ હતા. તો આ દીકરી જ્યારે બૂમ પાડતી હતી ત્યારે જે આજે આચાર્ય છે એ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, આ આચાર્ય સાહેબ છે એમનું ગળું દબાવીને એમને હત્યા કરી દેવામાં આવી. તો તમે વિચાર કરો મિત્રો, કારણ કે આ તો ખૂબ જ ગંભીરતાપૂર્વક બાબત કહી શકે છે, કેમ કે હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં અસર સામે છે. આવા લોકોને બસ કેચ બેચ ચલાવવાનો ના હોય, ડાયરેક્ટ એમને ફાંસી ચડાવી દેવાનું હોય છે. કે કેટલાક દિવસોથી આવી જો ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતની અંદર, તો તમામ જે શાળાઓ છે ત્યાં તપાસ થવું જોઈએ અને એની પાછળનું જે માણસો મૂકવા જોઈએ. કેમ કે આવી ઘટના ઘટે છે તો આ તમે શું કેસો, હું તમારે મારે વધારે કહેવું નથી પણ આ ખૂબ જ દુઃખની વાત છે અને આમને જલ્દી ન્યાય મળે અને આ દીકરીને એમની આત્માને શાંતિ મળે એ માટે તમારે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ બિલકુલ લખવાનું ભૂલવાનું નથી. તો મિત્રો, હું આશા કરું છું તમે તમામ જે ઘટના છે કેવી રીતના બની છે એ તમે જાણી ગયા હશે. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિંદ, જય ભારત.